Good morning, dear Dimitro. I am Subhada. Majama. Torah, 5 number. Apne 3 chapters pun apari dashu. Ganit ni andar hove prakaran number 4. Jeno naam che parag ane porno. Mitro, sauthi pehla ek ani charcha kari je parag ane porno hai kis. To mani deyo ke apne chorus. A chorus ni ek parag kesu. Barabar. चौरस चीन एक चौरस अबे आ एक चौरस ना बीस सत्ता भाग करो तो एक चौरस ना बीस सत्ता भाग तो एक दुनिया से भाग कर सके एक चौरस ना बीस सत्ता भाग अबे एक चौरस ना चार सत्ता भाग करो अबे एक चौरस ना मान लो एक एक चौरस ना 800 वर्ग और एक चौरस ना 1600 वर्ग अबे तो मानते कोई पर एक वस्तु का जितना भाग हो जिसके बिना एक बड़े भाग अने जे ऊपर होए कि पूर्ण होए नीचे होए इतना भाग होए और वस्तु में एक मॉडल की तरह आगे ना चल एक्सपोर्ट के सर्वर पर यह बना कर 50 ऊपर पेज नंबर 50 ऊपर प्रकरण चार स्टार्ट થઈ છે તમે આપણા દેશમાં ભલ જોયો હશે ભલ તોડતા તમને આવડે છે હા આવડે છે 9 સેન્ટીમીટર લંબાઈ અને 6 સેન્ટીમીટર પહોળાઈ જો લંબચોરસ દોરો એને ત્રણ સરખા ભાગ કરો અને ધ્વજ પૂર્ણ કરો તમને ધ્વજ દોરતા આવડે છે મિત્રો 9 સેન્ટીમીટર લંબાઈ અને 6 સેન્ટીમીટર પહોળાઈ થાય તમારે ધ્વજ છે એ દોરવાનો છે ત્રણ સરખા ભાગ કરો અને વચ્ચે તો સબજો ક્રોસ છે બરાબર આ રીતે પૂર્ણ કરવાના છે આની લંબાઈ છે 9 સેન્ટીમીટર અને પહોળાઈ છે 6 સેન્ટીમીટર એટલે એવું તો ચાલો હવે આપણા દોસ્તો ઉપરનો ત્રીજો ભાગ કેસર રંગનો છે વચ્ચેનો ત્રીજો ભાગ રંગ કયો છે અશોકચક્ર તમે ક્યાં દોસ્તો વચ્ચેનો ભાગ છે સફેદ અને અશોકચક્ર છે બરોબર મધ્યમાં દોસ્તો વજ્ર કેટલા ભાગમાં લીલો રંગ દોસ્તો ત્રીજા ભાગમાં બરાબર અહીંયા ત્રીજો ભાગ જ છે કશે સફેદ રંગ વજ્રના ત્રીજો ભાગથી ઓછો છે શા માટે કારણ કે તેની અંદર અશોક ચક્ર આવે છે અશોક ચક્ર એની અંદર આવી જાય છે હવે આ ધ્વજને જુઓ તેનો કેટલામો ભાગ કાળો છે મિત્રો આ ધ્વજની અંદર અફઘાનિસ્તાનમાં જે ધ્વજ છે એની અંદર ત્રીજો ભાગ છે એ કાળો છે ધ્વજનો લીલો ભાગ એક તૃતીયાંશ લખી શકાય મેં તમને અંદાજથી કહ્યું એક ધ્વજનો ત્રીજો ભાગ આને કહેવાય એક તૃતીયાંશ અફઘાનિસ્તાન છે સો લાલ રંગ ધ્વજના ત્રીજા ભાગથી ઓછો છે હા શા માટે કારણ કે એમાં એનું રાષ્ટ્રીય ચિહ્ન છે એટલે ખૂબ જ સરળ વસ્તુ છે આપણા પડોશી દેશ મ્યાનમારમાં ધ્વજ છે અલગ અલગ ધ્વજ છે મિત્રો વાદળી રંગ ધ્વજના ચોથા ભાગથી વધારે છે તો ઓછો છે ચોથા ભાગથી ઓછો છે મ્યાનમારમાં ધ્વજ છે એમાં અનુમાન બરોબર ધ્વજનો કેટલામો ભાગ લાલ છે પડતર ભાગથી વધારે છે તો પૂણા ભાગથી એ મિત્રો પૂણા ભાગથી પણ થોડો વધારે છે બરાબર ચાલો હવે નેક્સ્ટ શોધી કાઢો તમે કેટલા ધ્વજ મેળવી શકો એક કાઢી શકો કેટલા ધ્વજના ત્રણ રંગો છે આ ધ્વજના ત્રણે રંગોના સંખ્યા સમાન છે લગભગ ના તે મિત્રો કારણ શું છે કારણ કે ધ્વજનો ભાગ છે એમાં જે ભાગ પાડેલા છે એ વધારે ના હોય હવે એને અભ્યાસ કરો તો મિત્રો તેનાથી આગળ હવે જો પાના નંબર 51 ઉપર આ કાળા ચિહ્ન ચિત્રને ગણિત ક્લબ છે એનું જે ચિત્ર છે એમાં જુઓ તેને દોરો તમારી શાળામાં શું ગણિત ક્લબ છે જો ના હોય તો તમારા શિક્ષકને પૂછો કેવી રીતે બનાવી શકાય ગણિત ક્લબ માટે ધ્વજ બનાવો અને દોરો તો મિત્રો અહીંયા તમને પ્રશ્ન પૂછવામાં આવ્યો છે લાલ રંગનો ઉપયોગ કર્યો છે કેટલામાં ભાગમાં લાલ રંગ કર્યો છે તો કે બે ભાગ મિત્રો ટોટલ એ ધ્વજ છે એના પાંચ ભાગ છે એક બે
from July 5. Very close to me, learn from J. Whatever, 5 to 5. Every club J, in the window, and I move change. And you will change it. Okay? If learn from me, as it, and learn from me, as it, so 5 to 5. Sobat, mana yang jual produk? Sobat, mana yang
ત્રીજો વાક્ય એટલે બાદમાં બોલ્યો વાક્ય બાદમાં ત્રીજો વાક્ય એટલે ચાર ટુકડા સુગંધને બરાબર અને પછી શીલાને કેટલા કપડા છઠ્ઠો ભાગ શીલાને છઠ્ઠો ભાગ એટલે બાદમાં ત્રીજો એટલે બે કપડા શીલાને અને બાકીના તે ખાઈ દે તો ચાર પાંચ છ સાત આઠ ને નવ મહિલા ત્રણ કપડા Thank you.